તાપી જિલ્લાના વ્યારાનગરના વૃંદાવાડી ખાતે ભાજપ સંગઠન દ્વારા સરકારી યોજનાના વિવિધ લાભો લેનાર લાભાર્થીઓને ઘરે જઈ દીપ પ્રગટાવી યોજનાનો લાભ લેવા બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વ્યારાનગર ભાજપ સંગઠન દ્વારા સરકારની આયુષ્યમાન ભારત ઉજ્જવલા યોજના, માં વાત્સલ્યમ આવાસ યોજના સહિતની સરકારી યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓના ઘરે જઈ તેમના ઘરે દીપ પ્રાગટ્ય કરી આભાર વ્યક્ત કર્યો હતો. નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે 5 વર્ષની સરકારની જે યોજનાઓ છે એ યોજના થકી સમાજના વિવિધ લોકોને જે લાભો મળ્યા છે અને એમના ઉત્થાન માટેને જે ભગીરથ પ્રયત્ન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કરવામાં આવ્યો છે, એમાં આયુષ્યમાન ભારત હોય, માં અમૃતમ કાર્ડ, અમારી ગુજરાત સરકારની આપણી યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, આવી વિવિધ યોજના થકી સમાજના છેવાડાના લોકોનો ઉત્થાન માટેનો જે ભગીરથ પ્રયાસ, એક ઈમાનદારીપૂર્વકનો પ્રયાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે. અમે આજે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ ગુજરાતના તમામ બૂથોની અંદર જે લાભાર્થીઓ છે, અમે જે લાભાર્થીઓને સરકાર દ્વારા લાભ મળ્યો છે એ લાભાર્થીઓના ઘરે જઈને અમે કમલદીપનું પ્રજ્વલન કરવાના છે અને ત્યાં જઈ એ પ્રજ્વલન કરીને અમે આ દેશના વડાપ્રધાનનો આભાર માનવા માટે જઈ રહ્યા છે કે આપે જે યોજના થકી આ છેવાડા માનવી છેવાડાના જે અમારા આદિવાસી સમાજના લોકો છે, વિવિધ સમાજના લોકો છે, એમના જે ઉત્થાન માટેનો જે પ્રયત્ન કર્યો છે એનો અમે આજે આભાર માનવા જઈ રહ્યા છે અને સમગ્ર તાપી જિલ્લાના તમામ બૂથોની અંદર અમે આજે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. અસ્તુ, ભારત માતા કી જય. ભારત માતા કી જય. આજે તાપી જિલ્લામાં વ્યારા વડુમથક એવા વડુમથકના શહેરમાં વ્યારામાં આજે કમલદીપનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અમારી સાથે બધી મહિલા મોરચાની બહેનો જોડાઈ છે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક સક્ષમ પ્રધાનમંત્રીની ભૂમિકા બજાવી છે અને એમના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ જ એવા નિર્ણય લેવામાં આવે છે, પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવે છે અને આજે મહિલા મોરચા દ્વારા જે કમલદીપનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, અહીંયા સરસ સુંદર મજાની કમલદીપ સાથે મોદી સાહેબનું રંગોળી પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે અને મોદી સાહેબે બહેનો માટે ખૂબ સારી યોજનાઓ અમલમાં લાવી છે. એક વિધવા સહાયની યોજના છે, મા કાર્ડ છે, ઉજાલા યોજના છે, ઉજ્જવલા યોજના છે અને ઘર ઘર શૌચાલયની યોજના છે, તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના. જે ગરીબ વ્યક્તિએ પોતાને કોઈ દિવસ પાકું મકાનમાં રહી શકે એવો વિચાર ન કર્યો હતો એવું સુંદર મકાન સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે અને ખાસ કરીને આયુષ્યમાન યોજના એવી ખૂબ જ ઘણી બધી યોજનાઓ સરકારશ્રી દ્વારા લાવવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે બહેનોને ખૂબ માન સન્માન મળે, દરેક જગ્યાએ મહિલાઓનું સન્માન અને મહિલાઓની હિત માટેની ચિંતા કરનારી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે. ભારત માતા કી જય.